બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જે હાલમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે વાત કરીશું ધવલસિંહ ઝાલા સાથે ભાજપના ઉમેદવાર છે ધવલસિંહ આજે જ્યારે આપણે મતદાન કર્યું છે કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો લોકશાહીનો પર્વ નો દિવસ છે આજે મોટા પ્રમાણમાં મતદાન થવાનું છે અને વિશ્વાસ છે કે મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફ એમની જોક રહેવાની છે જે પ્રમાણે સામેના ઉમેદવારે રૂપિયાની ખૂબ વહેંચણી કરી એમના પૂર્વ સદસ્યોના વિડીયો પણ વાયરલ થયા પૈસા આપતા એમણે ખૂબ કર્યા નાટકો દારૂની ખોટી ખોટી ગાડીઓ લાવીને આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટી તરફથી આ દારૂની વહેંચણી થઈ રહી છે અને એ પ્રમાણે પ્રજા ઓળખે છે જે લોકો વાતો કરતા હતા સાંજે મહેફિલો એમની જ થતી હોય છે એટલે વિશ્વાસ છે મને પ્રજા ઓળખે છે ભારતીય જનતા પાર્ટીને પ્રજા આ વખતે મત આપવાની છે અને વિશ્વાસથી અહીંયા ખૂબ મતથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ગઈ વખતે ઠાકોર સેનાથી આપની સાથે ઠાકોર સેનાના એક ખૂબ અગ્રણી આગેવાન તરીકે આપ ઉભરી આવ્યા હતા આ વખતે ભાજપના એક આગેવાન તરીકે ઉભરી આવ્યા છો શું કહેશો આ બાબતે ઠાકોર સમાજ આખો મારી સાથે છે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો સંગઠનનો કાર્યકર્તાની સાથે ખભેથી ખભો મિલાઈને વિશ્વાસથી ઇલેક્શનના પ્રચારમાં નીકળ્યા હતા અને 100% વિશ્વાસ છે આજે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થશે એ એક કહેવાય બદલાવનું મતદાન હશે કોંગ્રેસની જગ્યાએ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજય આ સીટ ઉપર નિશ્ચિત છે આ હતા ધવલસિંહ ઝાલા તેઓ ભાજપના ઉમેદવાર હતા અને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોતે ખૂબ ઊંચા મતદાનથી વિજય મેળવશે અવનીશ ગોસ્વામી ટીવી 9